ચાલુ વર્ષે ખેડૂતો ખેતીની ઉપજને લઈને હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. વરસાદી માવઠા તેમજ અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન સાથે પાક નિષ્ફળ થઈ રહ્યો છે. વરસાદી માવઠા અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના તૈયાર પાકને નુકસાની સાથે પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો પાયમાલના આરે છે. ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારવા માટે સરકાર પાસે પાક વીમો અને સહાયની માંગણી કરી રહેલ છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા આ બાબતે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને તમામ લાભો અને સહાય ચૂકવવા માટેની માંગણી કરી હતી અને જરૂર પડે તો ખેડૂત આંદોલનની ચીમકી પણ આપી હતી. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના હિસાબે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડમાં ખેતીનો પાક જ્યારે સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડો છે ત્યારે ગુજરાતની આંધળી અને બહેરી સરકારને જગાડવા માટે ખેડૂતોના માધ્યમથી જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં આજે સરકારને અમે જણાવ્યું છે કે ખેડૂતોને 100% વીમો આપવો જોઈએ અને 25,000 કરોડ કરતાં પણ વધારે જ્યારે નુકસાન ખેડૂતોનું અને ખેતીનું થયું છે ત્યારે આ સરકારે જ્યારે દાયજા ઉપર દામ દેવાની સ્થિતિ કરી છે અને માત્ર 700 કરોડ જેવી રકમ ગુજરાત સરકારને આપવાની માત્ર વાત કરી છે તેની સામે એક આ જનવેદના છે, અમારો આક્રોશ છે. ખેડૂતોને 100% પાક વીમાની રકમ જો સમયસર આપવામાં નહીં આવે તો ખેડૂતો આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરશે અને એના માટે માત્ર ને માત્ર ગુજરાત સરકાર જવાબદાર બનશે.